મોરબીલિયા હોના રતે અનેક જીવ લીધા, પરંતુ આ બે બહેન છે તેનો પરિવારનો માળો છે તે વિખરાઈ ગયો. કારણ કે છ બહેનો હતી, તેમાંથી ચાર બહેનો છે તેનું આ પુલ તૂટવાના કારણે નિધન થઈ ગયું. તો ઘટનામાં એક જ પરિવારના 12 લોકો, કારણ કે 5 છોકરાઓ હતા, 4 બહેનો બનેવી, એક જ ઘટના એવી બની કે તેમાં તમામ લોકોનું નિધન થયું. દુર્ગાબેનની પુત્રી હતી કે તેઓનું પણ નિધન થયું. દુર્ગાબેન, તમારી ટીંગલી કેવડી હતી? 14 વર્ષની, 9મું ભણતી. હું શિયર બહુ જ હતી, ભણી ને બધી રીતે તૈયાર હતી મારી ટીંગલી. બહુ જ યાદ આવે મને, અહીંયાથી આગળ નથી જતા કોઈ. પરિવાર સાથે ત્યાં ફરવા જવાનો પ્લાન હતો કે અચાનક નક્કી કર્યું હતું? અચાનક જ મણિ મંદિરે જોવા જવાના હતા, પુલે તો જવા નહીં નતા. એ બધા છોકરીઓ કીધું એસે લઈ ગયા અહીંયા ઘણે વરી. અમે પણ જવાના હતા અહીંયા રાજપુર, કોઈ જાણે ત્યાં સમાચાર આવ્યા. અહીંયા જ રોકાઈ ગયા પછી અમે મારી બેનને ઘેરે. બેન અલકાબેન પણ છે, બધા સાથે જવાના હતા, તમે ન ગયા તો કદાચ રહી ગયા ને. આવું વિચાર્યું પણ હતું ક્યારેક આવું થશે? હું તો અહીંયા હતી જ નહીં, હું તો એમપી માંથી આવું. મને તો ખબર પણ નહોતી કે એ બધા લોકો અહીંયા ગયા છે. ન્યૂઝ જોયા તો બામોડું થાય, તો મેં તો અહીંયા અહીંયાથી આવ્યા તોય મને કીધું નહોતું. એમ કીધું હતું કે મમ્મીને એટક આવ્યું છે. પછી જબલપુરના પાટીએ પહોંચ્યા તો કીધું કે ધારાબેન અને ઈલાબેન ગયા છે. પછી તો ઘરે જોઈને બધા ફોટા જો નાની એકતા જેવો થઈ ગઈ ત્યારે મળ્યા હતા. હું તો મળી જ નથી એકય બેનો, મને તો મળી જ નથી. દીકરી છેલ્લે શું કહીને ગઈ હતી? દીકરીને છેલ્લે ક્યારે મળ્યા હતા તમે? એ પડ્યા દિવસે 12 વાગે તેનો મામા ને ઘેરે ગઈ અને માસી એ ગઈ. અમે 3-4 દિવસ ત્યાં મળ્યા નતા. મામા ઉપર તો આભ તૂટી પડ્યો. નાના દાદા તો ભના ભની મારા ભના પણ તમામ લોકોનું નિધન છે કે થઈ ગયું. સ્વાભાવિક છે કે તહેવારનો દિવસ હતો, ફરવા ગયા હતા, પરંતુ કુદરત આવું ધારશે તે કદાચ આ પરિવારને પણ નથી ખબર. કેમેરા પછી નિરંજ સાહાની સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, ખાનપર, મોરબી.